ચૂંટણીનું મહાપર્વ આવી રહ્યું છે અને ચૂંટણીના મહાપર્વને લોકો ઉત્સાહભેર ઉજવે અને તે માટેના પ્રયત્નો પ્રશાસન પણ કરતું હોય છે. અને લુણાવામાં મંગલ જાદુગર આવેલા છે, જે ગ્રેટ મેજિશિયન છે, તેમણે પણ અનોખો પ્રયોગ કર્યા છે અને આપણી સાથે વાત કરવા માટે ખુદ જાદુગર મંગલ આપણી સાથે જોડાયા છે. જી મંગલભાઈ, આપનું ગુજરાત તકમાં સ્વાગત છે. આપનો શું અનોખો પ્રયોગ છે કે જે આપ મતદારો વધુમાં વધુ મતદાન કરે અને એના માટે આપ કેવી રીતે પ્રેરિત કરો છો? ખાસ કરીને તો હું એ આપણી જે ભારતની જનતા છે એને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ આ જે પ્રસંગ છે અને એ પ્રસંગને ઉત્સવ તરીકે લઈ અને ભારતના તમામ નાગરિકોએ મત આપવો જરૂરી છે. સાહેબ, મત એટલે આપણો પ્રાણ છે, આપણા બાળકોનું ભવિષ્ય છે, આપણું પોતાનું ભવિષ્ય છે અને આ દેશને એક શિખર ઉપર લઈ જવા માટેનો આપણો બધાનો પ્રયાસ હોવો જોઈએ. વિવેક છે આપણી અંદર અને મારી દરેક જનતાને પ્રાર્થના છે, માતાઓ બહેનો વડીલો મિત્રોને બધાને, કે પ્લીઝ મત આપો, મત આપો અને લોકશાહીની જે આપણી પદ્ધતિ છે એને ઉચ્ચ શિખર ઉપર લઈ જાઓ. બહુ જરૂરી છે જીવનની અંદર સાહેબ. અને હું પોતે મારા, મેં હમણાં વચમાં પણ વાત કરી હતી કે મારા કાર્યક્રમ ગમે ત્યાં હોય પણ જ્યારે ચૂંટણીનું સમય આવે ત્યારે અમે 2500 કિલોમીટર દૂર હોઈએ અથવા તો અમે સાત સમંદર પાર હોઈએ પણ 5 દિવસ કાઢી અને અમે લોકો આવીએ છીએ અને મત આપીએ છીએ, ફરજ અદા કરીએ છીએ. ઇન્ડિયન સિટીઝન તરીકે, આપણે ભારતના સિટીઝન તરીકે આપણે બધા આ ફરજ બજાવવી જરૂરી છે. દેશ માટે 10 મિનિટ ચોક્કસ કાઢો. મારી આપને દરેકને પ્રાર્થના છે, જાદુગર મંગલ આપને દરેકને નિવેદન કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ. મંગલભાઈ, આપના શો દરમિયાન આપને ત્યાં દર્શકો આવતા હશે એને તમે કઈ પ્રકારનો સંદેશ આપો છો કે જેના કારણે વધુમાં વધુ મતદાન થઈ શકે? જી બેશક, અને ખાસ કરીને ભારતની એકતા અને અખંડતા માટેના અમે લોકો પ્રયોગો કરીએ છીએ અને એ પ્રયોગમાં પણ અમે હસતા હસતા ખેલતા ખેલતા લોકોને જણાવીએ છીએ. અને એક મનોરંજન એક એવું માધ્યમ છે સાહેબ કે માણસ ત્યારે ખુલ્લો હોય છે અને એને તમે ગમે તે આપો ને તો એને સ્વીકારતો હોય છે, એના અનકોન્શિયસ માઇન્ડની અંદર આ વસ્તુ આવતી હોય છે. એટલે જાદુમાં અમે લોકો ઘણી જગ્યાએ ઘણી બધી વસ્તુ અમારાથી થતી હોય દેશના સારા માટે તો અમે લોકો આપતા હોઈએ છીએ. અને હું પોતે જોઈ રહ્યો છું, મહેસૂસ કરી રહ્યો છું કે જ્યારે જ્યારે ચૂંટણીનો આવો સમય હોય છે ત્યારે પ્રશાસનને, ખાસ કરીને મહીસાગર જિલ્લાની અંદર શ્રી કલેક્ટર સાહિબા, એમનો હું આભારી છું. બહુ સક્રિય છે તેઓ અને એમની સાથે વાતચીત કરી અને અમે લોકો બધા કોશિશ કરીએ છીએ અને લગભગ મારા ખ્યાલ મુજબ આની અંદર ઘણો બધો સારો રિઝલ્ટ આવશે. એમ જે આપણે એમ કહીએ છીએ ને કે 50% ચૂંટણીમાં ઇલેક્શન 50% જે વોટિંગ થયું, 60% થયું, પણ હું એવી આશા રાખું છું કે 80-90% તો 100% થશે જ. આપણા ગુજરાતની નહીં પણ ભારતની અંદર થવું જોઈએ, પણ હું એમ કહું છું કે એટલું તો થશે જ. મારા હૃદયથી મને એવી ઉદઘોષણાઓ ચાલુ થઈ રહી છે. જી, તો આ હતા જાદુગર મંગલ. તેમણે જણાવ્યું હતું કે તેમના શો દરમિયાન જનતા વધુમાં વધુ મત નાખે અને સારામાં સારું મહીસાગર જિલ્લામાં મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવતા છે. મત આપવો એ આપણો અધિકાર છે અને તેવા સમયે દરેક નાગરિકે મત આપી અને આ અવસરને ધામધૂમપૂર્વક ઉજવવો જોઈએ. વિરેન જોશી, ગુજરાત તક, મહીસાગર.